બસ હવે અહીંયા જન આપણે છેલ્લે વેબ બ્રાઉઝર વેબ સર્ચ એન્જિન ની ચર્ચા કરી હતી એક વખત એ લઈ લઈએ પછી આગળ નવો ટોપિક જોઈએ બરાબર જે પ્રોગ્રામ દ્વારા અથવા તો જે એપ્લિકેશન દ્વારા આપણે વેબસાઇટ ઓપન કરીએ છીએ એને શું કહેવાય વેબ બ્રાઉઝર શું કહેવાય છે વેબ બ્રાઉઝર આ સિવાય કેટલીક વેબસાઇટ એવી છે કે જેમાં આપણે વિશ્વમાં રહેલા કોઈ પણ ટોપિક વિશે અથવા કોઈ પણ વસ્તુ કે પ્રાણી વિશે માહિતી મેળવી શકીએ છીએ તો એવી જે બધી વેબસાઇટ છે એને કહેવાય સર્ચ એન્જિન શું કહેવાય છે સર્ચ એન્જિન સૌથી વધારે પ્રખ્યાત સર્ચ એન્જિન આવે છે ગૂગલ જેમાં તમને અલગ અલગ નકશા વિડીયો સ્વરૂપ માહિતી નકશા સ્વરૂપ માહિતી અથવા ચિત્ર સ્વરૂપ માહિતી આપે છે આ સિવાય એક બીજી છે વિકિપીડિયા કરીને એક વેબસાઇટ હોય છે બરોબર જેમાં સંપૂર્ણ માહિતી જેને બાયોગ્રાફી અથવા હિસ્ટ્રી કહી શકાય એવી સંપૂર્ણ માહિતી સચોટ માહિતી સચોટ એટલે સાચી બરોબર સચોટ માહિતી તમને આપતું એ વેબસાઇટ છે ખ્યાલ આવશે તો આ બધું શું કહેવાય છે સર્ચ એન્જિન બરાબર ફરી એક વાર ધારો કે આપણે શબ્દ લખી દઈએ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર શબ્દની માત્ર તમારે ચિત્ર જોવા હોય તો ગૂગલ માં આપણે ક્યાં ક્લિક કરવાની ઇમેજ પર ક્યાં ક્લિક કરવાની ઇમેજીસ પર એટલે તમને એને લગતા ચિત્ર બતાવશે પણ તમારે કોમ્પ્યુટર વિશેનો વિડીયો જોવો છે વિડીયો સાંભળવો છે તો તમારે ગૂગલ માં કોમ્પ્યુટર લખ્યા પછી ક્યાં ક્લિક કરવાની વિડીયોઝ માં ક્યાં ક્લિક કરવાની વિડીયો માં પછી એનું શોપિંગ કરવું હોય તો હવે શોપિંગ નો પણ એક ઓપ્શન એડ થઈ ગયો છે તો તમે શોપિંગ પર ક્લિક કરો તો કેટલા રૂપિયાનું છે કઈ વેબસાઇટ પરથી તમે મેળવી શકો એ બધી જ માહિતી તમને આપે છે ખ્યાલ આવશે પછી હવે ધારો કે તમારે કોમ્પ્યુટર ખરીદ્યું છે પણ એ દુકાન નો રસ્તો નથી ખબર તો તમે મેપ માં ક્લિક કરો નિયર બાય મી અથવા નિયર મી એવું લખો તો તમે જ્યાં ઉભા છો ત્યાંથી લઈને તમારી આજુબાજુના વિસ્તારમાં જ્યાં કોમ્પ્યુટર વેચાતા હોય એનો આખો નકશો નામ સાથે તમને દર્શાવે છે બરાબર આ બધી જ ફેસિલિટી ગૂગલ તમને આપે છે ખ્યાલ આવશે બરાબર અને એમાં ફેસિલિટી એવી આપે છે એટલે સગવડતા માહિતી એવી આપે છે કે જે માત્ર એક પેજ માં નથી હોતી ઘણા બધા પેજ માં ઘણી બધી સંબંધિત વેબસાઇટ ના નામ તમને આપે છે ખ્યાલ આવશે બરાબર અહીંયા સુધી આપણે બધી ચર્ચા કરી હતી હવે જો તમારી ટેક્સ્ટબુક માં પણ ઇન્ફોગ્રીડ ડોકફાઈલ આઈથેકી ગૂગલ બરાબર એ બધા સર્ચ એન્જિન ના નામ આપ્યા છે હવે ગૂગલ ની વપરાશ બરાબર ગૂગલ નો વપરાશ વધી ગયો છે એનું કારણ બીજું એક છે કે એ અલગ અલગ 19 લેંગ્વેજ માં વાપરી શકાય છે બરાબર અલગ અલગ લેંગ્વેજ માં તમે ગુજરાતી માં પણ શોધી શકો છો હિન્દી માં પણ તમારી માહિતી શોધી શકો છો ઇંગ્લિશ માં તો બાય ડિફોલ્ટ હોય જ છે અલગ અલગ લેંગ્વેજ માં પણ તમે માહિતી શોધી શકો છો હવે જો અહીંયા તમારે એક શબ્દ જે યાદ રાખવાનો છે કે ગૂગલ નો અર્થ ગૂગલ શબ્દ એ ગાણિતિક પરિભાષામાં એક ની પાછળ 100 શૂન્ય ગૂગલ નો અર્થ શું થાય છે બરાબર આમ તો ગાણિતિક શબ્દ એના રીતે બને છે એક ની પાછળ કેટલા શૂન્ય 100 શૂન્ય બરાબર એટલે એનો મતલબ તમે ગૂગલ ની વેબસાઇટ જોશો એટલે નીચે તમને પેજ નંબર 1 2 3 4 આપેલા હોય છે બરાબર તો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ટોપિક પરના 100 પેજ જેટલી અથવા તો 100 વેબસાઇટ જેટલી તમને માહિતી આપે છે બરાબર કહેવાનો મતલબ છે કે બહુ લિમિટેડ માહિતી નહીં પણ વિશ્વમાં રહેલી કોઈ પણ માહિતી એ તમને આપે છે ખાલી તમે કોમ્પ્યુટર લખશો તો કોમ્પ્યુટર ની માહિતી ઇન્ડિયા રિગાર્ડિંગ હશે તો પણ આપશે કોઈ બીજી જગ્યાએથી બીજા દેશ પ્રદેશમાંથી લેવી હશે તો પણ આપશે
ख्याल आपसे पची एम आगे जोइए કે ગૂગલ અન્ય ભાષાને પણ સપોર્ટ કરે છે પછી ગૂગલમાં બીજું તમને વર્ચ્યુઅલ કીબોર્ડ પણ મળે છે બરાબર હવે વર્ચ્યુઅલ કીબોર્ડ એટલે શું એ સમજાવી દઉં બરાબર તમને ગૂગલ કીપેડ પણ આપે છે વર્ચ્યુઅલ કીપેડ હવે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે મોબાઈલ છે મારી પાસે લગભગ બધા પાસે હોય સ્માર્ટફોન અત્યારે બરાબર તો એમાં તમે કોન્ટેક્ટ માં જાઓ છો તો ઉપર એક ટેક્સ્ટ બોક્સ હોય છે બરાબર ત્યાં તમે ટચ કરો છો તો કર્સર આવી જાય છે પછી આપણે કાં તો નંબર લખીએ કાં તો નામ લખીએ એટલે એનું લિસ્ટ ખુલી જાય છે બરાબર તો જ્યારે તમે નંબર કે નામ લખો ને એટલે નીચે કીબોર્ડ આવે એ સિવાય ના બરાબર ખ્યાલ આવે છે ધારો કે ગૂગલ નો આ લોગો છે ગૂગલ ની આ વેબસાઈટ છે બરાબર પછી અહીંયા બાજુમાં સર્ચ લખેલું હોય છે અથવા તો વો લખેલું હોય છે અથવા તો આવો એરો આપેલો હોય છે બરાબર હવે અત્યારે ગૂગલ ની વેબસાઈટ મારી ઓપન છે બરાબર તો સ્ક્રીન ઉપર કશું જ નહીં દેખાય પણ જેવું અહીંયા કર્સર લઈ જઈશ એટલે નીચેના ભાગમાં કીબોર્ડ ઓપન થશે થાય છે પહેલા નથી આવતું પછી આવે છે જેવું તમે કર્સર ટેક્સ્ટ બોક્સમાં લઈ જાઓ એ પછી બરાબર કીબોર્ડ ઓપન થાય છે પછી જેવું તમે સર્ચ પર ક્લિક કરી નાખો એટલે પાછું એ કીબોર્ડ જતું રહે તો આને શું કહેવાય છે વર્ચ્યુઅલ કીબોર્ડ કે તમે એમાંથી પણ અક્ષરો કે આંકડા કે સંજ્ઞા લઈ શકો છો આપણે વોટ્સઅપ મેસેજ કરીએ છીએ તો શું કહીએ છીએ તમને કીબોર્ડ પહેલા મળે છે વોટ્સઅપ ખોલો છો તો ના જેવું તમે એને ટેક્સ્ટ બોક્સમાં ક્લિક કરો એટલે નીચે કીબોર્ડ આવે છે તેને શું કહેવાય વર્ચ્યુઅલ કીબોર્ડ બરાબર તમે ટાઈપ ફટાફટ એક કીબોર્ડ માંથી બધી કી સિલેક્ટ કરો છો ને તમારો મેસેજ ટાઈપ થાય છે ખ્યાલ આવશે દરેકને બરાબર તો એને કહેવાય વર્ચ્યુઅલ કીબોર્ડ તો આવી વર્ચ્યુઅલ કીબોર્ડ ની ફેસિલિટી અલગ અલગ ભાષામાં ગૂગલ તમને આપે છે ખ્યાલ આવશે પછી જો આગળ છે કે તમારે એમાં કોઈ એડવાન્સ સર્ચ કરવું હોય એડવાન્સ સર્ચ એટલે કોઈ શરત સાથેનું સર્ચ કરવું હોય કે ભાઈ કોમ્પ્યુટર એમાં પણ સ્ટાન્ડર્ડ નહી બરાબર તો એવું પર્ટિક્યુલર પણ તમે શોધી શકો છો ખ્યાલ આવશે દરેકને બરાબર શું પ્રશ્ન તો બોલો ભાઈ અવાજ કરવાનું બંધ કરો બધાને ડિસ્ટર્બ થાય છે અને પહેલા જ કીધું છે કે વચ્ચે ડિસ્ટર્બન્સ તો નહીં ચલાવવાના બરાબર અને આ બધા તમારા જ અવાજ તમને ઘરે બેઠા બી સંભળાય છે વિડીયો રેકોર્ડ થાય જ છે મેં શાંતિથી દરેક જણા પોતપોતાનું કામ કરવાનું છે ખાલી સાંભળવાનું છે તમારે અને કોઈ તકલીફ હોય તો ઉભા થઈ જાઓ એટલે આપણે એનું સોલ્યુશન કરી દઈએ કે ભાઈ ભણવાનો મૂડ નથી અથવા ભણવા આવ્યા જ નથી ચાલ આવશે દરેકને બરોબર હવે આગળ જઈએ જો ત્યાર પછી આપણને બીજું એક ઓપ્શન આપ્યું છે કે અધર સેવા અચ્છા હવે આમાં બીજું પણ એક વસ્તુ છે બ્લોગ બ્લોગ એટલે શું બ્લોક એટલે શું કોને ખબર છે બ્લોક બી એલ ઓ જી બ્લોક હવે જો બ્લોક એટલે શું જેને વેબલોગ પણ કહેવામાં આવે છે વેબલોગ એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુદ્દા ઉપર કોઈ માહિતી લખે એને શું કહેવાય બ્લોગ હવે એનું ઉદાહરણ તમને કહો એટલે તમને ખબર પડી જશે ટ્વિટર તમે એવું ન્યૂઝમાં સાંભળતા હશે અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું બરાબર કરીના કપૂરે ટ્વીટ કર્યું ટ્વીટ એટલે શું ટ્વિટર બરાબર એટલે એવું નહીં કે ગમે તેવું ફેક લખવાનું ફાલતુ લખવાનું એવું નહીં તમે જે પ્રશ્ન કર્યો છે અથવા તમારો વિચાર ટૂંકમાં દર્શાવો તમારું મંતવ્ય ટૂંકમાં આપવું કોઈ પણ ટોપિક પર એને શું કહેવાય બ્લોગ શું કહેવાય છે બ્લોગ આપણે એને ટ્વીટ શબ્દ તરીકે ઓળખીએ છીએ અને એને માટેની વેબસાઈટ છે ટ્વિટર કઈ એપ આવે છે ટ્વિટર એવું જ બીજું પણ છે ઇન્સ્ટાગ્રામ શું છે ઇન્સ્ટાગ્રામ ખ્યાલ આવે છે તો આ બધા શબ્દથી પરિચિત છે પણ એને કોમ્પ્યુટરની ભાષામાં ટેકનિકલી શું કહેવાય છે બ્લોગ શું કહેવામાં આવશે બ્લોગ ખ્યાલ આવશે દરેકને બરાબર કોઈ પણ વ્યક્તિ
કોઈ પણ ટોપિક પર પોતાનો મંતવ્ય રજૂ કરે એને શું કહેવાય બ્લોગ બરાબર આપણે ટ્વીટ શબ્દથી ફરી ટીક છે યાર આવશે દરેકને પછી જો એમાં બીજું છે કોલેબરેટિવ પ્લેટફોર્મ એટલે શું કોલેબરેશન એટલે શું કોલેબરેશન એટલે શું તો જો અહીંયા ધ્યાન આપો દરેકનું ધ્યાન અહીંયા મજા જો તમે ન્યૂઝ સાંભળતા હોય અથવા વેબસાઇટ ચેક કરતા હોય ફેસબુક ચેક કરતા હોય તો લોકડાઉન વખતે गूगल ने एक ओपन चैलेंज हती के ड्राइंग बनाओ कोरोना विषय बराबर પછી એક કોરોનાડો કરીને એક નવું શરૂ થયું છે નાસ્તાનું જે પેકેટ આવે ને પડીકા એનું પણ એક કોમ્પિટિશન હતી ગુજરાત સમાચારમાં આખું આ એનું એક આવ્યું હતું પેજ એ ડ્રોઈંગ બધાએ કરીને મોકલાવ્યું હતું બરાબર તો એ બધું શું કહેવાય છે કોલેબોરેશન એટલે કંપની તમને ઓફર આપે છે સંસ્થા તમને માહિતી તમારા પાસેથી મેળવવાની ઓફર આપે છે એને શું કહેવાય છે કોલેબોરેશન શું કહેવાય છે કોલેબોરેશન ચાલ આવશે દરેકને ફરી જો સમજાઈ દઉં ધારો કે હવે બસ હવે જેને ઉપર બેસવાની પરમિશન મળી છે ને વાતો કરવા નથી બેસાડ્યા લખવાનું કામ પતી ગયું તો પતી ગયું બસ બીજાને ચર્ચા કરવાની જરૂર નથી હવે જો એક ઉદાહરણ આપેલે તમને ખ્યાલ આવશે ધારો કે હવે આપણે એવું કીધું કે ભાઈ માય સ્કૂલ તો માય સ્કૂલ વિશે તમારે એક સ્લોગન લખવાનું છે એક વાક્ય લખવાનું છે બરાબર તો તમને એક તમારી સામે એક રજૂઆત મૂકી છે કે જેમાં તમારે એ વસ્તુ કરવાની છે સ્લોગન લખવાનું છે તો ઘણા બધા મંતવ્યો ઘણા બધા ઓપિનિયન આપણને મળશે અને એમાંથી એક સ્લોગન નક્કી થાય બીજું ધ્યાન આપું ધારો કે એપલ નો લોગો બરાબર તો એપલ નો લોગો બધાને ખબર જ છે કેવો છે બરાબર વ્હાઇટ કલર નું સફરજન એટલે થોડુંક એક ઢોળો ફાદો હોય સફરજન બરાબર પણ હવે એમાં એવું તમને કહે કે તમે આ લોગો ચેન્જ કરો તમારી રીતે તો તમને જે છૂટછાટ મળે કંપની તરફથી એ શું કહેવાય કોલેબોરેશન બરાબર હવે બીજું ઉદાહરણ આપો સૌથી વધારે આપણે ગૂગલ વાપરીએ છીએ બરાબર જેમાં વાર તહેવાર પ્રમાણે લોગો બદલાય છે કેટલાને ખબર છે આપણે આ સન્ડે વુમન્સ ડે ગયો તો લોગો શેનો હતો વુમન્સ ડે બરાબર સૌથી વધારે કયો લોગો અપડેટ થતો હોય છે ગૂગલ નો એવું જ બીજું ઇન્ડિયાની એક વેબસાઇટ છે અમૂલ બરાબર ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા બરાબર એની વેબસાઇટ પર એના પણ તમે પોસ્ટર જોશો તો એ પણ સિચ્યુએશન પ્રમાણે વાર તહેવાર પ્રમાણે બદલાતા હોય છે બરાબર તો એ શું કહેવાય કે સંસ્થા અથવા કંપની તમને ચાન્સ આપે છે તમારા તરફ એક ઓપન કોમ્પિટિશન રાખે છે કે તમને જે ફાવે એ દોરી આપો ટોપિક આપી દે પછી એમાંથી જે સિલેક્ટ થાય એને પ્રાઇઝ મળે છે તો આવી જે છૂટછાટ મળે છે એને શું કહેવાય કોલેબોરેશન ખ્યાલ આવશે દરેકને ખ્યાલ આવી ગયો બરાબર હમણાં જ ગૂગલની એક કોમ્પિટિશન ગયા વર્ષે ગઈ એમાં ગૂગલનો લોગો બનાવવાનો હતો કોરોના રિગાર્ડિંગ બરાબર તો 8 વર્ષની એક છોકરી આખા વિશ્વમાંથી એક છોકરી જીતી હતી જેને ઘણી સારી રકમ મળી પૈસા પ્રાઇઝ મળ્યા બરાબર 8 વર્ષની છોકરી એટલે આ ઘણી બધી વસ્તુ આવી છે કે જે તમે ડ્રોઈંગ કેવું સારું આવડતું હોય ઘણાને વાક્ય રચના સારી આવડતી હોય નાના નાના સૂત્ર બનાવતા આવડતા હોય તો એ રીતે પણ તમે ઓનલાઈન ઓફરને એક્સેપ્ટ કરો અને કમાણી કરી શકો છો ખ્યાલ આવે છે દરેકને બરાબર તો આ રીતની બધી વાત શું કહેવાય છે કોલેબોરેશન ખ્યાલ આવશે દરેકને બરાબર બ્લોગ અને કોલેબોરેશનમાં ખ્યાલ આવી ગયો છે દરેકને બરાબર આગળ જઈએ ત્યાર પછી બીજું છે અન્ય સેવાઓ બરાબર અન્ય સેવાઓની આપણે ચર્ચા કરી લીધી જેમ કે તમને પ્રોટોકોલની સેવા પણ ગૂગલ આપે છે બરાબર હવે તમે મોબાઈલ ખરીદી લીધો પછી જે કંપનીનો મોબાઈલ લીધો એ કંપની વાળા એવું કહે છે કે સિમ કાર્ડ લેવાનું છે
ખાલી આપણને શું આપે છે ગેજેટ્સ આપે છે હાર્ડવેર આપે છે બરાબર પછી આપણે અલગથી સિમ કાર્ડ નંખાઈએ છે બરાબર કોઈ જે કંપનીનો આપણે ફાવે લઈએ છે તો એ શું કહેવાય છે સોફ્ટવેર હવે એમાં તમે ઇન્ટરનેટ સેવા ચાલુ કરાઈ દો તો એ પછી તમે એવું કહો છો કે મને એફટીપી પ્રોટોકોલ જોઈએ એચટીટીપી પ્રોટોકોલ જોઈએ ગૂગલ બી જોઈએ એવું આપણે ક્યારે કોઈ દુકાનવાળાને કીધું છે ના તો કહેવાનો મતલબ છે કે તમે જે પ્રકારનું નેટ વાપરો છો એ પ્રમાણેની બધી જ અન્ય સેવાઓ એની સાથે જોડાય છે ખ્યાલ આવશે એમાં પ્રોટોકોલ પણ આવી ગયા વેબ બ્રાઉઝર પણ આવી ગયા વેબ સર્વર પણ આવી ગયા સર્ચ એન્જિન પણ આવી ગયા બ્લોગ પણ આવી ગયું અને કોલેબોરેશનની વ્યવસ્થા પણ આવી ગઈ બરાબર અને હવે સ્માર્ટફોનમાં સાથે સાથે સિક્યોરિટી પણ આવે છે બરાબર દરેકના ફોનમાં એક સિક્યોરિટીનું આઇકોન હોય છે એ એન્ટીવાયરસ હોય છે શું હોય છે એન્ટીવાયરસ એન્ડ્રોઈડ ફોનમાં લગભગ 99% અવસ્થ એન્ટીવાયરસ હોય છે કયું હોય છે અવાસ બરાબર એ એન્ટીવાયરસનું નામ છે તો કહેવાનો મતલબ છે કે આ બધી અન્ય જે સેવાઓ છે એ ઓટોમેટિક તમારા મોબાઈલમાં તમે જે સિમ કાર્ડ ખરીદો છો એની સાથે ઇનડાયરેક્ટલી આવી જાય છે અને આ બધી સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છે ખ્યાલ આવશે દરેકને બરાબર અહીંયા ઉદાહરણમાં આપ્યું છે કે શો બ્રાઉઝર ઈમેલની સેવા પ્રોટોકોલની સેવા બરાબર પછી વેબ પેજ ખોલવાની સેવા વેબસાઇટ ખોલવાની સેવા બરાબર આ બધી સેવાઓ સર્ચ એન્જિનની સેવા બધી તમને આપે છે હવે વેબ પેજ એટલે શું અને વેબસાઇટ એટલે શું કોને ખબર છે તફાવત વેબ પેજ અને વેબસાઇટનો તફાવત કોને ખબર છે ચલો હું સમજાવું એક ઉદાહરણ આપી દઉં લગભગ આપણે ઉદાહરણ આપીએ એટલે તમને વધારે જ ખ્યાલ આવી જાય જો હવે જો ઉદાહરણ તરીકે આ કઈ બુક છે બરાબર હવે આ કમ્પ્યુટરની બુકમાં કેટલા પેજ છે એક કરતા વધારે છે બરાબર તો આ મારી શું કહેવાય કમ્પ્યુટરની વેબસાઇટ શું કહેવાય કમ્પ્યુટરની વેબસાઇટ જેમાં એક કરતા વધારે માહિતી છે અલગ અલગ પેજ ઉપર અલગ અલગ માહિતી છે બરાબર પણ હવે એમાં દરેક જણા અનુકમણિકા વાળું પેજ એટલે ઇન્ડેક્સ પેજ ખોલો ઇન્ડેક્સ પેજ ખોલો દરેક જણા બરાબર હવે આના પરથી તમને શું ખબર પડશે ઇન્ડેક્સ પરથી બરાબર હવે જો તમારા માટે તો નવો વિષય છે નવી ચોપડી છે પણ અમે વર્ષોથી ભણાઈએ છીએ એટલે ખાલી ચેપ્ટર નું નામ સાંભળીને કે વાંચીને અમને ખબર પડી જાય કે ભાઈ આમાં આવું કઈક હશે આને લખવું કઈક હશે ખ્યાલ આવે છે બરાબર તો આ જે પહેલું પેજ થયું જેમાં આખી વેબસાઇટની દરેક પેજની ટૂંકમાં માહિતી છે પેજ નંબર છે અથવા ટાઇટલ છે બરાબર એને શું કહેવાય વેબ એને શું કહેવાય છે વેબ અને એમાં પણ જે પહેલું પેજ છે એને શું કહેવાય છે હોમ પેજ શું કહેવાય હોમ પેજ આપણે ચોપડીમાં કયો શબ્દ વાપરે છે પેજ નંબર 1 2 3 બરાબર પણ વેબસાઇટમાં એ બધા પેજને શું કહેવાય છે વેબ પેજ શું કહેવાય વેબ પેજ એમાં પણ જે પહેલું પેજ ખુલે એને શું કહેવાય છે હોમ પેજ કે જેના પર આખા વેબસાઇટની ઓવરવ્યૂ હોય સમજૂતી હોય ધારો કે તમે એમેઝોન ખોલો છો જીઓ માર્ટ ખોલો છો તો શું આવે છે પહેલા ડિલિવરી કઈ ગઈ છે તો શું આવે છે ઓપ્શન આવે છે કે ભાઈ શોપિંગમાં ગ્રોસરી લેવી છે કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લેવું છે મેલ લેવાનું છે ફિમેલ રિગાર્ડિંગ કે કિડ્સ રિગાર્ડિંગ કોઈ વસ્તુ ખરીદી છે અથવા કોઈ ટોયસ ખરીદવા છે પ્રોપરી એટલે કોઈ ફીચર નો સામાન ખરીદો છે બધા ઓપ્શન મળે છે પછી એમાંથી આપણે ધારો કે ઓપ્શન સિલેક્ટ કરીએ ત્યાં જે ઇલેક્ટ્રોનિક આઇટમ તો પછી પાછું બીજું ઓપ્શન મળે જેમાં બધું લિસ્ટ હોય બરાબર કાં તો પછી તમને બીજું પણ ઓપ્શન મળે છે કે જો તમને કંપનીનું નામ ખબર હોય તો ડાયરેક્ટ તમે નામ પરથી બી શોધી શકો ખ્યાલ આવ્યો બરાબર તો કહેવાનો મતલબ છે કે પહેલું પેજ હોમ પેજ છે જે આખા વેબસાઇટની ઓવરવ્યૂ સમજૂતી તમને આપે છે ખ્યાલ આવશે દરેકને બરાબર
તો આપણો ચેપ્ટર નંબર 13 અહીંયા કમ્પ્લીટ થાય છે. દરેક જણાએ ચેપ્ટર નંબર 13 થિયરી છે, એનો મેં એક વિડિયો પણ સરસ બનાવ્યો છે, બધાને બતાવી તમારે શાંતિથી સાંભળવાનો છે. બરાબર, એમાં ઈમેલ આઈડી કેવી રીતે બનાવવાનું છે એ આપણે ચેપ્ટર નંબર 14 ટોપિક છે, પણ એ વિડિયોમાં આવી જશે. બરાબર, હવે ચેપ્ટર નંબર 13 માં કોઈને કોઈ ટોપિકમાં ખ્યાલ ના આવ્યો હોય તો મને પૂછી શકે છે. ચેપ્ટર નંબર 13